કેશોદા જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા દર રવિવારે યોજાતા નેત્ર નિદાન કેમ્પમાં મુસ્લિમ રફીકભાઈ મહીડાએ દર્દીઓના ભોજનના દાતા બનીને હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશો આપ્યો. કેશોદના જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા દર રવિવારે નેત્ર નિદાન કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવી રહ્યું છે. જલારામ મંદિરે દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત અંગતરાય રોડ ગૌશાળા ખાતે તેમજ બાલા ગામે નેત્ર નિદાન કેમ્પના આયોજન સાથે દર રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં રણછોડદાસજી સેવા ટ્રસ્ટ રાજકોટના ડોક્ટરોએ સેવા આપી હતી, જેમાં 248થી વધુ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. તેમજ મોવાણાના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથિક કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 100 જેટલા દર્દીઓને ફ્રી દવા પણ આપવામાં આવેલ હતી. આંખોના જરૂરિયાતમંદ 110 જેટલા દર્દીઓને આંખોના મોતિયાના ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવેલા હતા, જ્યાં દર્દીઓને લઈ જઈને વિના મૂલ્યે મોતિયાના ઓપરેશન બાદ કેશોદ પરત પહોંચાડવાની વ્યવસ્થા પણ રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. કેશોદ જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા આજના કેમ્પમાં ભોજનના દાતાશ્રી સંજરી ઓટોવાળા રફીકભાઈ મહીડા દ્વારા તેમના પિતા મરહુમ હાજી અહેમદ મહીડા પટેલના નામકથી કેમ્પમાં તમામ દર્દીઓને ભોજનના દાતા તરીકે સેવા આપીને હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપ્યો હતો. રિપોર્ટર દિનેશ મહીડા, કેશોદ. ઓકે, નામ આજ રોજ જલારામ મંદિર સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરેલ હતું, બરાબર. એમાં ટોટલ આજે 240મો નેત્ર નિદાન કેમ્પ જલારામ સેવા સમિતિ દ્વારા સંપૂર્ણ કરવામાં આવ્યો. એમાંથી 16842 સફળ ઓપરેશન રણછોડદાસજી બાબુ આશ્રમ રાજકોટ દ્વારા કરી આપવામાં આવેલ છે. એમાં આજના કેમ્પમાં ટોટલ 248 પેશન્ટે નિદાન કરાવ્યું છે. એમાંથી 110 દર્દી ઓપરેશન માટે રણછોડદાસજી આશ્રમ સેવા સમિતિ દ્વારા રાજકોટ મોકલેલ છે. તે આ કેમ્પના ભોજનના દાતા તરીકે હાજી મોહમ્મદ કરીમભાઈ મહીડા મુસ્લિમ હિન્દુ મુસ્લિમ સમાજનું એકતાનું પ્રતિક સમાન બરાબર છે રફીકભાઈ મહીડા દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી, બરાબર. એ દરમિયાન બરાબર મુસ્લિમ સમાજના અગ્રણી અલીભાઈ સાંગ, ગોગનભાઈ સુંદરવા, ગિરિરાજસિંહ રાજાદા બરાબર અગ્રણીઓ ઉપસ્થિત રહેલા.